भरूच नगर पालिकाए उत्तरायण पर्व पूर्वे प्रतिबंधित चाइनीज दोरी અને ટુક્કલની તપાસ હાથ ધરી આવા વેપારીઓ સામે કાર્યવાહી માટે કટિબંધ બની હતી। भरूच सहित समग्र राज्यमां अवकाशी युद्धना पर्वमां केटलाय लोको अने अबोल पशु पक्षीओ पतंगनी धारदार दोरीथी घायल थवा साथे मोतने पण भेटता होय छे, जेमां मोटे भागे चाइनीज दोरी वधु घातक साबित थई रही छे। तो ટુક્કલના કારણે આગના પણ બનાવો બનતા હોય છે, જેથી આ હાનિકારક ઘાતક વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવશે। તેમ છતાં ચીજ વસ્તુઓનું કેટલાક વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવતું હોય છે। આવા વેપારીઓ સામે લાલાક કરી ભરૂચ નગરપાલિકા દ્વારા પતંગ ઉત્સવને ધ્યાને લઈ ભરૂચના શક્તિનાથ સહિત વિવિધ વિસ્તારોમાં પતંગની દુકાનોમાં તપાસ માટે વિશેષ ટીમ ઉતારવામાં આવી છે, જેને વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ટુક્કલનું ચોરી છુપીથી વેચાણ તો કરવામાં આવી રહ્યું નથી ને તેની તપાસ હાથ ધરી હતી। અને દુકાનમાંથી જો ચાઇનીઝ દોરી કે ટુક્કલ ઝડપાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની વેપારીઓને ચેતવણી પણ આપવામાં આવી હતી। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચમાં પતંગની દોરીથી એક મહિલાનું મોત થવા સાથે બે વ્યક્તિઓ ઘાયલ થવાના બનાવ પણ બન્યા છે, ત્યારે આવી ઘાતક ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ સાથે તેનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની આવશ્યકતા જણાઈ રહી છે। નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ ચાઇનીઝ દોરી તેમજ ટુક્કલ જેવા જેવી ચીજવસ્તુઓ વેચાણ થાય છે, જેના ચેકિંગ માટે આજ રોજ નગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અને જો કોઈપણ વેપારી ચાઇનીઝ દોરી અથવા તો ટુક્કલનો ઉપયોગ કરીને વેચાણ કરશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।